ધોરણ 8 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 14 અવ્યવિકરણ એમાં અગાઉના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 14.2 ના પહેલો અને બીજો દાખલો જેની આપણે અહીંયા સમજેલા એનો અભ્યાસ કરેલો આજે સ્વાધ્યાય 14.2 માં જે આગળના દાખલા છે એની આપણે વાત કરવાની છે અવ્યવિકરણની વાતમાં આપણે પહેલે સ્વાધ્યાય 14.2 ની પહેલા જે આપણે પેલા નિત્ય સમો શીખેલા એ પણ હવે આપણે થોડા ઘણા અહીંયા મે લખેલા નથી પણ તમને યાદ હોવા જોઈએ ત્રીજો દાખલો છે સ્વાધ્યાય 14.2 નો કે પદાવલીના અવયવો મેળવો અહીંયા તમને પદાવલીઓ આપેલી છે એના અવયવો મેળવવાનું આપણને કહી દીધું છે તો અહીંયા એ x² + bx આવો હવે અહીંયા કોઈ નિત્ય સમ યુઝ થાય એવું કંઈ મને દેખાતું નથી એટલે હું આને સિમ્પલ અવયવ પાડું છું x² એટલે x * x bx એટલે b * x બરાબર આ બંનેમાં સામાન્ય અવયવ શું છે તો x બંનેમાં આવેલો છે બરાબર એને હું બહાર કાઢી લઉં છું એટલે કે સામાન્ય કોમન કાઢું છું તો અંદર શું વધે છે તો અહીંયા વધશે ax a * x એટલે ax વત્તા અહીંયા શું વધે ફક્ત b બસ આ આપણો જવાબ થશે કારણ છે આને સામાન્ય કાઢવાનું છે બરાબર અહીંયા બીજો દાખલો છે સેમ આ રીતે હું અવયવ પાડું છું તો 7 * p * p² એટલે p * p થાય વત્તા 21 એટલે 7 * 3 7 * 21 q² એટલે q * q હવે જો આ 7 અને આ 7 બંનેમાં છે બીજું કઈ સામાન્ય દેખાય છે જે બંનેમાં હવે નથી ફક્ત 7 છે તો 7 ને આપણે બહાર કાઢી લઈએ તો વધે શું તો અહીંયા વધશે p² + 3q² q * q એટલે q² તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે આ આપણો જવાબ થશે જોવાનું પહેલા કે કઈ સામાન્ય નીકળેલું છે તો કાઢી લેવાનું આ એના અવયવો થયા આ એનો જવાબ થયો આગળનો દાખલો 2x³ + 2xz² તો હું અવયવ પાડી લઉં છું x³ એટલે x * x * x વત્તા 2 * x² એટલે y * y વત્તા 2 * x * z² એટલે z * z તો હવે જોવાનું ત્રણે ત્રણ માં કોઈ સામાન્ય દેખાય છે કોઈ મને દેખાય છે આ બે અંગો ત્રણે ત્રણ માં છે ત્યારબાદ x પણ ત્રણે ત્રણ માં છે એ સિવાય બીજું કઈ સામાન્ય મને દેખાતું નથી તો 2x ને કોમન કાઢ્યા અહીંયા શું વધશે x² અહીંયા શું વધશે y² એટલે કે +y² અને અહીંયા શું વધશે z² તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ થશે આગળનો દાખલો સેમ એવો દાખલો અવયવ પાડી દેવાના m² એટલે m * m અહીંયા પણ છે b * m * m વત્તા b * n * n વત્તા a * n² એટલે n * n હવે આ પ્રમાણેના અવયવ છે આ બે માંથી અને આ બે માંથી એવી રીતે આપણે કરતા હતા બે બે ના ભાગ પાડીને જે અવયવની અવયવીકરણની રીત આપણે શીખેલા એ મુજબ આ m ને આ m એ બંને કોમન નીકળે એમ છે એટલે કે m² કોમન નીકળે છે આ બંને માંથી તો વધે છે શું તો a + b આ પહેલા બે પદની વાત થઈ બરાબર હવે બીજા બે પદની વાત વત્તા તો એમાં જો આ એક n સરખો છે અને આ બીજો પણ n સરખો છે એટલે કે n² બહાર કાઢી લઉં છું બંને માંથી બરાબર તો અહીંયા શું વધ્યું b + a b + a કે a + b બંને કેવા છે સરખા છે એટલે હું અહીંયા લખું છું a + b 3 + 2 2 + 3 જવાબ કેવો થાય સરખો તો હવે અને અવયવ શું થશે એક તો આ a + b અને બીજો અવયવ કયો થશે m² + n² આ આપણો જવાબ થશે
તો આ પ્રમાણે તમે આગળના દાખલા અમલમાં કરી શકો છો. ચોથો દાખલો છે અવયવ મેળવો. હવે અહીંયા એની ચાર ઘાત ઓછા બીની ચાર ઘાત આવું આપેલું છે. હવે આપણી પાસે એક નિત્યસમ છે a સ્ક્વેર ઓછા b સ્ક્વેર, એનો જવાબ આપણને ખબર છે કે a પ્લસ b a માઇનસ b, પણ અહીંયા તો ચાર ઘાત છે તો આ ચાર ઘાતને હું આ રીતે લખી શકાય જો a સ્ક્વેર અને એની ઉપર બે ઘાત, તો આનો જવાબ શું થાય? a ની ચાર ઘાત થાય કે ના થાય? તો થાય બરાબર. ઓછા b ની ચાર ઘાત છે તો એને આ પ્રમાણે લખી શકાય b ની બે ઘાત અને એની બરાબર. આપણને ખબર છે નિત્યસમ શું છે, a પ્લસ b a માઇનસ b. હવે અહીંયા a ની જગ્યાએ છે a સ્ક્વેર, તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આવું લખી શકાય બરાબર. હવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એને હું એવા લેવા રાખું છું. પાછો અહીંયા જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર શું લખાય? a પ્લસ b a માઇનસ b, પ્લસ b અને a માઇનસ b. તો આ આપણો જવાબ થશે. એવી રીતે સેમ અહીંયા b ની ચાર ઘાત ઓછા 81, તો આના બરાબર આવું લખાશે p નો વર્ગ અને એનો વર્ગ એટલે p ની ચાર ઘાત થઈ બરાબર. ઓછા 81 છે એટલે 9 નો વર્ગ થશે, 9 9 81 9 નો વર્ગ. તો આ કયું સ્વરૂપ પાછું મને મળ્યું અહીંયા જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a ની જગ્યાએ શું છે આ સ્ક્વેર, a ની જગ્યાએ b સ્ક્વેર છે એટલે આના બરાબર a પ્લસ b a માઇનસ b, a ની જગ્યાએ b સ્ક્વેર છે પ્લસ 9 b ની જગ્યાએ b સ્ક્વેર માઇનસ 9, a પ્લસ b a માઇનસ b, a અને આ b. હવે આ b સ્ક્વેર પ્લસ 9 ને એવા ને એવા રાખું છું, આ છે b સ્ક્વેર. હવે 9 એટલે 3 નો વર્ગ બરાબર, 3 તારી 9, તો અહીંયા પાછું જુઓ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જેવું સોલ્વ થયું, તો b સ્ક્વેર પ્લસ 9 ને એવા જેવા રાખું છું. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર આપણને ખબર છે a પ્લસ b a માઇનસ b, a ની જગ્યાએ અહીંયા b છે અને b ની જગ્યાએ શું છે 3 છે, તો b પ્લસ 3 b માઇનસ 3 આ આપણો જવાબ થશે. આગળનો દાખલો છે x ની 4 ઘાત ઓછા કૌંસમાં y વત્તા z કૌંસ પૂરો એની ચાર ઘાત, જેવું અહીંયા કર્યું એની ચાર ઘાત ને આપણે આ રીતે વહેંચી દીધું એવું અહીંયા પણ આપણે હવે લખીએ કે x ની ચાર ઘાત એટલે x નો વર્ગ અને એની બે ઘાત આવું લખી શકાય. તો આ ઘાત ની ઘાત નો નિયમ આપણને ખબર છે x ની કેટલી ઘાત થાય 4 ઓછા. હવે y + z ની ચાર ઘાત છે તો આવું લખી શકાય y + z નો બે ઘાત અને એની પાછી બે ઘાત, તો આ y + z ની કેટલી ઘાત થઈ જશે 4 ઘાત થઈ જશે. તો આ પ્રમાણે આપણે લખી શકાય, આ કઈક આવું સ્વરૂપ બને છે. તો આપણો નિત્યસમ આવો છે a સ્ક્વેર, આ a એનો સ્ક્વેર ઓછા આ b અને આ એનો સ્ક્વેર, તો એના બરાબર આપણે ખબર છે કે આવું લખી શકાય a + b અને a - b. અહીંયા a ની જગ્યાએ શું છે x સ્ક્વેર, તો x સ્ક્વેર વત્તા b ની જગ્યાએ શું છે y + z નો વર્ગ, x સ્ક્વેર વત્તા y + z નો વર્ગ a વત્તા b થયું. હવે a ઓછા b, તો a ઓછા y + z નો વર્ગ બરાબર x સ્ક્વેર વત્તા y + z નો વર્ગ. હવે જો અહીંયા પાછું a સ્ક્વેર ઓછા b સ્ક્વેર બરાબર, તો એના બરાબર શું લખાય a વત્તા b a ઓછા b, a ની જગ્યાએ હવે અહીંયા x છે ઓછા b ની જગ્યાએ y + z છે, a a વત્તા b અને હવે a ઓછા b y + z. હવે એનું સાદું રૂપ આપણે આપી દઈએ તો x સ્ક્વેર વત્તા y + z નો વર્ગ આપેલું એવું છે.
વત્તા વાય વત્તા જે બરાબર હવે x આ ઓછા અંદર જશે ઓછા વાય ઓછા જે તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે કઈ છે ને જો આ નિત્યસમ તમને આવડી જાય ખબર પડી જાય કે આ કયા નિત્યસમના જેવું દેખાય છે એનું સ્વરૂપ કયા નિત્યસમને મળતું આવે છે તો તમે આરામથી એ દાખલો ગણી શકો છો આ આપણો જવાબ થશે આગળનો દાખલો છે દાખલા નંબર 5 નીચેની પદાવલીના અવયવો મેળવો હવે અહીંયા એક પદાવલી આપેલી છે 2² + 6p + 8 હવે આને જોઈએ તો આમાં કોઈ નિત્યસમ પણ યુઝ થતું નથી કારણ કે અહીંયા 8 આપેલું છે એ પૂર્ણવર્ગ નથી તો હવે મારે શું કરવું પડે તો જો આ પદાવલીને હું આ રીતે લખું છું 2² આપણને એવો આઈડિયા આવવો જોઈએ બરાબર છે 9 - 1 8 ને 9 - 1 આ પ્રમાણે લખી શકાય કે ના 9 માંથી 1 જાય એટલે 8 બરાબર તો હું 8 ને 9 - 1 આ પ્રમાણે લખું છું હવે ફક્ત આ આટલી આટલા પદોને ધ્યાનમાં લઉં છું 9 9 ના એવા અવયવ પાડવાના કે એનો ગુણાકાર કરીને મને 9 મળે અને વત્તાકાર કરો તો મને 6 મળે તો 3 × 3 એવા અવયવ પાડું 3 × 3 = 9 અને 3 + 3 = 6 બરાબર તો p² + 2p અને 3 + 3² આવી રીતે લખી શકાય આ p² 2p² = 6 અને p આટલાનો જવાબ શું થાય 6p થાય 9 એટલે 3² લખી શકાય -1 આ કઈક આવું સ્વરૂપ થયું a² + 2ab + b² આવું દેખાય છે અહીંયા કઈ a² + 2ab + b² તો એના બરાબર શું લખાય તો આપણને ખબર છે a + b² તો આ જે પદાવલી છે એના બરાબર આપણે શું લખી શકીશું તો p a ની જગ્યાએ શું છે અહીંયા p તો p + 3² ઓછા આ 1 છે તો હું એને 1² લખી શકું લખી શકાય 1² જવાબ પણ કેટલો થાય 1 જ થાય તો 1 ની જગ્યાએ હું 1² લખું છું તો હવે જો આ પાછું a² - b² આવું કઈ સ્વરૂપ થયું બરાબર a² - b² જેવું મને આ દેખાય છે આ a² - b² તો એના બરાબર શું લખાય a - b અને a - b તો અહીંયા a આપણી પાસે છે p + 3 - 1 એટલે કે a - b અને p - 3 a - b અને આપણે સાદું રૂપ આપે તો p + 3 - 1 p - 3 - 1 બરાબર p - 4 3 માંથી 1 જાય એટલે p + 2 તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ થશે એ જ રીતે હવે આ આગળ બતાવ્યો છે અહીંયા પણ 21 ની જગ્યાએ q² - tan³ 25 - 4 આવું લખું છું 25 માંથી 4 જાય એટલે કેટલા વધે 21 25 - 4 હવે આ પદાવલીને આપણે ધ્યાનમાં લઈએ તો આ રીતે કઈક લખી શકાય 25 એટલે 5² તો b બરાબર અહીંયા 5 એક અવયવ આવશે તો 2a a ની જગ્યાએ q અને b બરાબર 5² આપણને ખબર છે અહીંયા b બરાબર 5 છે એટલે આ b બરાબર આપણે 5 આ રીતની કઈક પદાવલી બનાવી -4 તો છે જ આપણી જોડે આ કયું સ્વરૂપ થયું તો a² - 2ab + b² a² - 2ab + b² એટલે કે a - b² a ની જગ્યાએ શું છે અહીંયા q માઇનસ b ની જગ્યાએ છે 5² અને -4 તો છે જ હવે 4 ની જગ્યાએ હું 2² લખું છું લખી શકાય લખી શકાય હવે પાછું આ કયું સ્વરૂપ થયું a² - b² તો એના બરાબર તો આપણને ખબર છે શું લખી શકાય a + b a - b નિત્ય સમનો ઉપયોગ કરીએ છીએ આપણે તો a ની જગ્યાએ અહીંયા છે q - 5 + b ની જગ્યાએ છે 2 એવી જ રીતે q - a - b a - b બરાબર આ સારું રૂપ આપ્યા આપણે તો q - 5 + 2 અહીંયા થશે
बराबर माइनस पांच वत्ता बे शू थाय माइनस अने प्लस तो थसे शू तो बाद बाजू पर निशानी छे नी आवशे जे मोटू होय ने मोटा पांच एनी निशानी माइनस पांच माथी बे जाय तो त्रण सेम अहीया माइनस माइनस शू थसे प्लस तो आ तो जवाब थसे तो विद्यार्थी मित्रों तमे आ रीते नित्य समूहनो उपयोग करीने अभ्यंकरण करी शको छो જ્યારે આવા દાખલા હોય ત્યારે થોડું માઇન્ડ વળાઈને આપણે એને આ રીતે આપણે ગણી શકીએ છીએ તો અહીંયા 74.2 પૂર્ણ થાય છે બાકીના જે દાખલા છે એ તમારે જાતે ગણવાના છે થેન્ક યુ